શહેરમાં હવે પોલીસ જ લૂંટ ચલાવી રહી છે, રક્ષક જ ભક્ષક જ્યારે બને ત્યારે શહેરીજનો જાય તો જાય ક્યાં? જો આવું બને તો પોલીસ અને ગુનેગારોમાં અંતર જ શું? શહેરના યુનિવર્સિટી રોડ પર આવેલા સુવર્ણ કોમ્પ્લેક્સમાં એન્જોય હેર એન્ડ સલૂન નામની દુકાન ધરાવતા અશોક વાઘેલાના સલૂનમાં ટ્રાફિક બ્રાન્ચની પોલીસમેન ત્રિપુટી કેયુર આહિર, જોગેશ ઠાકરિયા, પ્રવીણ મહેડા તથા વોર્ડન નવઘણ આ દુકાનમાં ઘૂસી આવ્યા હતા. ત્રણેય આવીને પોતે ડી સ્ટાફમાંથી આવે છે કહીને ધમકાવીને સલૂનના ખાના ફંફોડી 89,000ની રકમ માર મારીને કાઢી લીધી હતી. લૂંટ ચલાવ્યા બાદ ચારેય સીસીટીવી ડીઈઆર પણ કાઢી લઈ ગયા હતા. ગભરાયેલા દુકાનદારે નંબર પરથી ફોન આવ્યો હતો તે નંબર પોલીસને જાણ કરી અને પોલીસે ચારેયની ધરપકડ કરી હતી. ચારેયના પોલીસ રિમાન્ડ માંગશે. અહેવાલ વીજી મકવાણા. પરમ દિવસે બપોરે ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનની હદમાં એન્જોય સલૂન ઉપર બપોરના ટાઈમે ચારેક માણસો ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનના ડી સ્ટાફ બનીને ત્યાં તમે ખોટું કામ કરો છો કરીને 85,000 રૂપિયા ત્યાંથી લઈ ગયા હતા. એની પ્રાથમિક તપાસ કરતા અને આમ લાગ્યા કે કોઈ નકલી પોલીસ બનીને કરતી હશે, પર જ્યારે ગઈકાલે આપણે આખી ડિટેલને તપાસ કરી પછી જાણવા મળ્યા કે આમાં અમારો રાજકોટ શહેરમાં ટ્રાફિકને કામ કરતા કેઉર અને પ્રવીણ અને જોગેશ ત્રણ ટ્રાફિકના પોલીસ કોન્સ્ટેબલ LRD અને સાથે CRGને કામ કરતા નવગણ કુલ 4 જણાએ આ પરમ દિવસે બપોરના ટાઈમે લૂંટનો બનાવ કર્યા છે, જેમાં કેઉર જો એક આરોપી છે એને 2 મહિના પહેલાં એક આરોપી અને પકડથી નીકળી જવાના કારણે અમરેલીમાં એને સસ્પેન્ડ પણ કરવામાં આવેલા છે. આ 4 જેમાં 3 રાજકોટ શહેરમાં ટ્રાફિકને ફરજ બજાવતા કોન્સ્ટેબલ હતા અને એક CRGનો જવાન હતા. એ 4 જણાએ પોતાની ગાંધીગ્રામ ડી સ્ટાફને કામ કરતા માણસોની ઓળખાણ આપીને તમે ગોરખધંધા કરો છો એમ ખબર આપીને એ લોકોને ધમકાવીને એને બલજબરી છે એને પાસે જે પૈસા હતા, ગલ્લામાં 5,000 અને ખિસ્સામાં 80,000 બંને વસ્તુ એની પાસે મેળવી લીધી હતી અને જે તે જગ્યાએ કેમથી કેમેરા લાગ્યા હતા તો આમ કહીને અમે તપાસના બહાના હેઠળ એને પાસે DVR પણ લઈ ગયા હતા અને એ લોકોને કીધું હતા કે અમે તપાસ કરીને તમે પરત કરશું, પણ છેલ્લે કોઈ પણ માણસ પરત નથી આવ્યા અને એ લોકોને DVR પણ પરત નથી મળ્યા, તો એને ચિંતા થઈ અને આવીને પોલીસને જાણ કરી. પોલીસે પ્રાથમિક દૃષ્ટિએ આમ લાગ્યા કે કોઈ નકલી પોલીસે બનીને એ બધું કર્યા છે, લેકિન અમારી તપાસ દરમિયાન વ્યવસ્થિત તપાસ કરતાં ગઈકાલે અમે જાણવા મળ્યા કે અમારા ટ્રાફિકમાં 2 ચાલુ નોકરીવાળા કોન્સ્ટેબલ અને 1 સસ્પેન્ડેડ કોન્સ્ટેબલ, 3 જણા અને 4 CRGના જવાન 4 લોકોને મળીને આ લૂંટ કરી છે, જેથી એ 4 વિરોધને ઇમિડિયેટલી ગુના દાખલ કરીને ગઈકાલ રાત્રે 4ની ધરપકડ કરવામાં આવી છે. આ પ્રાથમિક કારણ લૂંટ કરવાનો એ લોકો પાસે પૈસા પડાવવાનો હતો. એ લોકોની પ્રાથમિક જે અમારે પાસ જે જગ્યા બરાબર છે એ લોકોને કહેવા પ્રમાણે અગાઉ પણ લોકાસ ઉત્પા કરીને કોઈ જગ્યા હતી જ્યાં પણ આમાંથી કોઈ જણાને એવો પ્રયાસ કર્યા છે, જે અત્યારે પ્રાથમિક જાણકારી પ્રમાણે ખબર પડી છે એની અત્યારે તપાસ ચાલુ છે. એવી કોઈ હકીકત જાણવા મળશે તો એ પ્રમાણે પણ કડકમાં કડક ગુના દાખલ કરવામાં આવશે. ને એ લોકોને નવગણ જાતે એક પોતે એક ત્યાં કસ્ટમર તરીકે ગયા અને પહોંચતા સાથે ઇમિડિયેટલી પાછળ નવગણ TRGના કોન્સ્ટેબલ TRGને કામ કરે છે. આ પહોંચતા 5 મિનિટ પછી ડી સ્ટાફને કામ કરતા ગાંધીગ્રામના પોલીસવાલા બનીને બધા પહોંચી ગયા કે તમે ખોટું કામ કરો છો અને ઉપાના આ તમે સલૂનના આડ હેઠળ ઉપા ચલાવી રહ્યા છો, ગેરકાયદેસર કામ કરી રહ્યા છો, આમ ધમકાવીને એને પાસે પૈસા પડાવે. રાજકોટ શહેરમાં સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન અંદરમાં એક મોબાઈલ જે લોકોના પડી જાય છે, ખોવાઈ જાય છે, એ લોકોને તાત્કાલિક રાહત મળી જાય, એ લોકોનો મોબાઈલ સમયસર પરત મળી જાય એને માટે એક સ્પેશિયલ સેલ છેલ્લા 1.5 વર્ષથી ચાલુ છે અને એમાં અમે તાત્કાલિક જ્યારે પણ કોઈનો મોબાઈલ ખોવાઈ જવાનો ખબર પડે છે એને જે તે મોબાઈલ સર્વિસ પ્રોવાઈડરને સંપર્ક સાધીને યા પછી મેલામાં આપણે
દાવા ડમ ડેટા મેસેજ જોઈ આ કોઈ મોબાઈલ ભૂલી ચૂકે કોઈની પાસે છે એને શોધી કાઢવા માટે સ્પેશિયલ સેલ કાર કરે છે. ગઈ વખત અમે ઘણું આનંદથી અમારે આ પીઆઈ ઝાલા જે રિટાયર થયા છે એને રિટાયરમેન્ટ પહેલે 1 કરોડ કરતાં વધારે મોબાઈલ કરીબ 2500 જેવા મોબાઈલ પરત કર્યા હતા. એ જ વસ્તુ આ ટાઈમે આ સેલે હમણાં કરતાં કરતાં 4000 કરતાં વધારે મોબાઈલ શોધી કાઢ્યા છે અને કુલ કિંમત 5 કરોડ કરતાં પણ વધારે પરત કર્યા છે. એ અમારે રાજકોટ શહેર પોલીસ માટે ઘણી આનંદની લાગણી છે કે અમારે જે કામગીરી જે અમે કરવામાં આવેલી છે જે પ્રમાણે પરત કર્યા છે એ સંપૂર્ણ ગુજરાતને પ્રથમ નંબર પર આવ્યા. અમારે ઘણીવાર એવા જાણવા મળે છે સરકારી તંત્રના માણસની ઓળખ આપીને કોઈ ખોટી ધમકાવીને લલચાવી ખૂચાવીને કોઈ વસ્તુ યા ધમકાવીને લઈ જાય છે. અગાઉ અમે નગરપાલિકાના એક માણસની ખોટી ઓળખ આપીને પણ લૂંટના ઘણા બધા બનાવ પકડ્યા છે. આજે આપણા શહેરમાં નોકરી કરતા એક બે કોન્સ્ટેબલ પણ પકડવામાં આવેલા છે. એવી સ્વીકાર ભવિષ્યમાં લોકોને કોઈ ખોટી પોલીસની ઓળખ આપીને કોઈ ખોટા દબાવે નહીં એને માટે એની પહેચાન કરવા માટે અમે ચોક્કસ વિચારીએ છીએ કે એક આપણે સોફ્ટવેર બનાવ્યા છે જે લોકોને જાણકારી આપશે કે જેથી તમે એનો નામ આપો યા પછી બક્કલ નંબર આપો તો તત્કાલિક એના ફોટોગ્રાફ તમારે જાણવા મળી જશે. તો ફોટો જોઈ તમે પહેચાન કરી શકો છો કે ખરેખર એ અસલી પોલીસ છે કે નકલી પોલીસ છે. એટલે અસલી નકલી પોલીસને ઓળખાણ કરવા માટે આપણે ઓનલાઈન બધા પોલીસના અધિકારી માણસોના ફોટો અપલોડ કરશું અને બક્કલ નંબર સાથે કરશું જેથી લોકોને ઇમિડિયેટલી ખબર પડે. વરાણા પોલીસ સ્ટેશનની હદમાં એક પરિવારે ગભરાવીને એક વિડીયો અપલોડ કર્યા હતા અને આમ લાગ્યા કે એને પાસે કોઈએ સાથ થયા કોઈ સહકાર નહીં મળ્યા એને પડોશી સાથે ઝઘડા થયા હતા. તત્કાલિક જ્યારે વિડીયો પોલીસને જાણ થઈ આવેલા પોલીસે તપાસ કરી અને કલાકમાં 1-2 કલાકના અંદર એને પાસે એને સંપૂર્ણ રાહત પણ મળી ગઈ અને જે પડોશી સાથે ઝઘડા થયા હતા એ લોકો વિરુદ્ધને અસરકારક અત્યારથી પગલાં પણ લેવામાં આવેલા છે. અને મારે 2 ખાસ અપીલ છે ખાસ કર રાજકોટવાસીઓ સાથે કે તમારી કોઈ પણ તકલીફ હશે અમારે તમામ અધિકારી માણસો પોલીસ સ્ટેશનમાં પણ 24 કલાક રહે છે અમારે ઓફિસમાં પણ અમે બધા લોકોને સાંભળીએ છીએ. કોઈ પણ તકલીફ પડતા હશે તત્કાલિક આવી જાઓ અમે રાહત આપવાના છું. અને બીજો કમનસીબે થોડી સી ગમે તે તકલીફ પડે એ આત્મલોપન કરવું યા આત્મહત્યા કરવી એવી આ અંતિમ પગલાં લેવાની જગ્યાએ અમારે પોલીસ અધિકારી માણસોને ચોક્કસ તક આપશો અને અમે તેને સંતોષ 100% કરવા.